बुलेट ट्रेन अने एक्सप्रेस हाईवे माटे जमीन संपादन करवाना काम में व्यापक भ्रष्टाचार की फरियादो उठी रही है। आवा संजोगों में आज राज्यना महसूल मंत्री द्वारा नवसारी खाते थी महसूल मेळानो प्रारंभ करवामां आव्यो छे। नवसारी खाते महसूल मंत्री जमीन मामले उभा थयेला विवाद अंगे पण महत्वनुं निवेदन आप्युं हतुं। राज्य में बुलेट ट्रेन प्रोजेक्ट और एक्सप्रेस हाईवे बनावा राज्य सरकार द्वारा जमीन संपादन की कार्यवाही में भ्रष्टाचार की फरियाद उठी रही है। केटला किस्सा में खेडूतों नामे जमीन पचावी पड़वामां आवी होवानी फरियादो पण सामे आवी छे। त्यारे आज थी राज्य सरकार द्वारा नवसारी खाते थी महसूल मेळानो प्रारंभ करवामां आव्यो छे, जेना माटे राज्यना महसूल मंत्री राजेन्द्र त्रिवेदी खास नवसारी पधार्या हता। તેમણે જણાવ્યું હતું કે રાજ્યમાં મહેસૂલ વિભાગમાં ભ્રષ્ટાચારની સૌથી વધારે ફરિયાદો ઉઠી રહી છે, ત્યારે અમે ગરીબ ખેડૂતોની જમીનો પર ખોટા દાવા કરીને પચાવે પાડનારા સામે સખત હાથે કાર્યવાહી શરૂ કરી છે। બુલેટ ટ્રેન અને એક્સપ્રેસ હાઈવે પ્રોજેક્ટમાં જમીન સંપાદનમાં જે વાસ્તવિક ખેડૂતો છે તેમને જે વળતર મળે તેના માટે મહેસૂલ મેળાઓનું આયોજન કરવાનું નક્કી કરાયું છે। આજે નવસારી અને વલસાડ જિલ્લામાં મહેસૂલ મેળો યોજાશે અને ખેડૂતોને વળતર આપવા સાથે તેમની સમસ્યાઓનું નિરાકરણ કરવામાં આવશે। તાજેતરમાં જ નવસારીના પ્રાંત અધિકારી તુષાર જાનીએ આચરેલી ગોબાચારી અમારા ધ્યાન પર આવી હતી અને અમે તેમના મળતિયાઓ સહિતના વિરુદ્ધ ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે। મૃત મહિલા અફિઝા ઉસ્માન ગુલશાનના નામે નઝીર અબ્બાસ મુલ્લા, એ શેખ, ઝફર શેખ અને પ્રાંત કચેરીમાં નોકરી કરતા વલીભાઈ નામના આરોપીઓની સંડોળી બહાર આવી છે। આ કિસ્સામાં બોગસ દસ્તાવેજોના આધારે રૂપિયા 21,61,000 ઉચાપત થયાનું પણ બહાર આવ્યું હતું। નવસારી વલસાડ મારા પ્રિય નગરો રહેલા છે। 44 વર્ષથી વકીલાત કરવા આ ક્ષેત્રમાં આવતો રહ્યો છું। વિશેષ પ્રેમ છે મારે અને ગુજરાતની અંદર જ્યારે મહેસૂલ મેળા શરૂ કરતા હોય, એના મેળા શરૂ કરતા હોય, લોક પ્રશ્નો લોકોના સ્થળ પર નિકાલ માટે જ્યારે કરતા હોય ત્યારે તો પહેલી પસંદગી, પહેલી શરૂઆત ગુજરાતમાં નવસારીથી આપણે કરીએ છીએ। આખો દિવસ હું જાતે બેસીશ, અનેક લોકોના પ્રશ્નોના નિકાલ થશે, સરકારની આવકમાં પણ વધારો થશે। નાના મોટા પ્રશ્નો જે સામાન્ય લોકોને કનડે છે એ પણ મટશે। મારો વિભાગ હવે એટલો ચેતનવંતો બન્યો છે કે લોક પ્રશ્નોની અંદર ખૂબ ઉત્સાહથી ભાગ લઈ રહ્યા છે। આવતીકાલે વલસાડ ડિસ્ટ્રિક્ટના તમામ પ્રશ્નોની બાબતમાં મહેસૂલની વિભાગમાં અમે બેસવાના છીએ। 14 જણની ટીમ લઈને આવ્યો છું અને પ્રશ્નોની અંદર ક્યાંય મૂંઝવણ હશે એનું માર્ગદર્શન પણ અમે આપશું અને હકારાત્મક રીતે અમારો અભિગમ છે, આ સરકારનો અભિગમ છે, માન્ય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો અમને સૂચના અને માર્ગદર્શન છે કે લોકોના પ્રશ્નો હલ થાય, ઝડપથી હલ થાય, સ્થળ પર હલ થાય અને લોકો આનંદની લાગણી અનુભવે। ધન્યવાદ।